ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 5 વિષય છે અંગ્રેજી. આપણે અંગ્રેજીમાં યુનિટ પહેલું આપણે હતું વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, તેની અંદર આપણે અભ્યાસ કર્યો. હવે તેનું છે આપણે માય પેજ 1, તેનો અભ્યાસ કરીશું. તેની અંદર આપણે ભાષાંતર છે અને તેના શબ્દાર્થ અને ખરા ખોટાનો અભ્યાસ કરીશું. એમાં છે પહેલું CHEW. CHEW ચૂ એટલે ચાવવું. SWALLOW સ્લો, સ્લોવો એટલે સ્વોલો એટલે ગળી જવું. WALK વોક એટલે ચાલવું. REACH રીચ એટલે પહોંચવું. NEIGHBOUR નેબર એટલે પડોશી. EARTH અર્થ એટલે પૃથ્વી. MONEY મની એટલે શું? પૈસા. LIVE લીવ એટલે રહેવું. LAUGH લાફ એટલે હસવું. FOREST ફોરેસ્ટ એટલે શું? તો જંગલ. SOON સન એટલે થોડી વારમાં. સૂર એટલે થોડી વારમાં. HILL હિલ એટલે ટેકરી. BEHIND બિહાઇન્ડ એટલે પાછળ. THINK થિંક એટલે વિચારવું. ASLEEP અસ્લીપ એટલે ઊંઘતું અથવા નિંદ્રાહીન, એટલે કે જે ઊંઘતું હોય, જે નિંદ્રામાં હોય તેને શું કહેવાય? અસ્લીપ. PULL પુલ એટલે ખેંચી લેવું. SHELL સેલ એટલે કવચ. HARE હિયર એટલે સસલું. TORTOISE ટોર્ટસ એટલે કાચબો. હવે માય પેજ છે એની અંદર એક આપ્યું છે, એનું આપણે સાંભળવાનું છે. તમારે સંભળાવો અને ભજવું. તો તમારે એક મુલાકાતી બનાવવાનો છે અને કિરણ, એ બંને વાત કરે છે. તો તમે સાંભળો. મુલાકાતી એમ કહે છે, આર યુ ચુઈંગમ? તો કિરણ એમ કહે છે, ના, હું કિરણ મહેતા છું. પછી બીજામાં એવું કહે છે કે માતા બોલે છે અને જિજ્ઞાસા એ બંનેનો સંવાદ છે. તો માતા કહે છે, તું પૈસા કેમ ગળી ગઈ? તો જિજ્ઞાસા કહે છે, તે કહ્યું હતું ને કે જવાના પૈસા છે. તો એટલે જોક્સ આપેલો છે એવો. હવે વાર્તા છે, તમે સાંભળો. એક સસલું અને કાચબો પડોશી હતા. સસલુંને શું કહેવાય? હિયર. અને કાચબો એટલે ટોર્ટસ. અને એ પડોશી બંને હતા. તેઓ એક જંગલમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? જંગલમાં રહેતા હતા. એકવાર સસલા એ કાચબા પર હસીને કહ્યું, તું મારી આગળ નીકળી શકે નહીં, તું ઘણો જ ધીમો છે. તો કાચબાએ કહ્યું, ચાલો રેસ કરીએ અને જોઈએ. એ બંને રેસ કરે છે. પછી સસલાએ કહ્યું, હું ઝડપી દોડું છું. સસલો શું કહે છે? કે હું ઝડપી દોડું છું, તું ધીમેથી ચાલે છે, એટલે હું જ જીતીશ. સસલો શું કહેતો હતો? કે કાચબો છે, ધીમું ચાલે છે, એટલે હું એ જીતી જશે. હવે સસલું ઝડપથી દોડ્યું, બરાબર. પહેલા સસલું ઝડપથી દોડે છે, થોડી વારમાં તે ટેકરાની ટોચ ઉપર પહોંચી ગયું. પછી શું કહે છે? કાચબો ઘણો જ પાછળ હતો. કાચબો ધીમે ધીમે ચાલતો હતો, તેના લીધે શું થયું? એ પાછળ રહી ગયો હતો. હવે સસલાએ વિચાર્યું કે મને થોડો આરામ કરવો છે. થોડી જ વારમાં સસલું ઘસઘસાટ સૂઈ ગયું.
કારણ કે પેલો કાચબો ધીમે ધીમે ચાલતો હતો, એના લીધે એ સસલું આરામ કરવા લાગ્યું અને ત્યાં બેસી ગયું. કાચબો અને ટેકરીની ટોચ પર પહોંચી ગયો. એ કાચબો જે હતો એ ટેકરીની ટોચ ઉપર પહોંચી ગયો અને તેણે સસલાને જગાડ્યું. તેઓ ટેકરીની ટોચ પર હતા. સસલાએ કહ્યું, તારો આભાર, તે મને જગાડ્યો, પણ રેસ તો હું જ જીતીશ. શું કહે છે સસલું? કે તારો આભાર, તારો આભાર, તે મને જગાડ્યો, પણ રેસ તો હું જ જીતીશ. તો કાચબો શું કહે છે? ચાલો જોઈએ. કાચબાએ તેનું માથું અને પગ તેના કવચની અંદર લઈ લીધા. કાચબાએ શું કર્યું? તેનું માથું અને તેના પગ હતા એ એનું જે કવચ હતું ઉપરનું એની અંદર લઈ લીધા. તે દડા જેવો લાગતો હતો. કેવો લાગતો હતો? દડા જેવો. અને તે ટેકરી પરથી નીચે રગડવા લાગ્યો. શું થયું? ટેકરી ઉપરથી નીચે રગડવા લાગ્યો અને સસલું તેનાથી આગળ નીકળી શકતું નહીં. એ કાચબો રેસ જીતી ગયો. શું થયું? કાચબો રેસ જીતી ગયો, કારણ કે કાચબાએ શું કર્યું હતું? દડાની જેમ રગડી ગયો અંદર, એટલે કાચબો જીતી ગયો. હવે આની અંદર ખરા ખોટા છે તે આપણે જોવાના છે. ધ હર હર એન્ડ ધ ટર્ટલ્સ લીવડ ઇન અમદાવાદ. તો નો. ધ હર રેન ફાસ્ટ. તો યસ. ધ ટર્ટલ્સ રીચડ ધ હિલ ટોપ ફર્સ્ટ. તો નો. ધ હર હર બીકમ લાઈક અ બોલ. તો નો. ધ ટર્ટલ્સ રીચડ ધ હિલ ટોપ ફર્સ્ટ. નો. ધ ટર્ટલ્સ વોન ધ રેસ. તો યસ. ધ હર બીકમ લાઈક અ બોલ. તો નો. પછી વાર્તા આપેલી છે એના ઉપર આપણે પૂર્ણ કરવાનું છે. બ્લેન્ક વોઝ વેરી ફાસ્ટ. તો ધ હિયર. ધ હિયર વોઝ વેરી ફાસ્ટ. ધ હિયર એન્ડ ધ ટર્ટલ્સ ટર્ટલ્સ વર નેટ બોલ. ધ ટર્ટલ ટર્ટલ્સ વોકડ વેરી સ્લોલી. ધ ટર્ટલ્સ વોક ટર્ટલ્સ વોક અપ ધ હિયર. ધ ટર્ટલ્સ રોલ્ડ ડાઉન ધ હિલ. હવે આ જેટલા પણ સવાલ છે, અરે જેટલા પણ શબ્દાર્થ છે, તમારે નોટમાં લખીને મોઢે કરવાના છે અને આ પ્રશ્નોના ઉત્તર પણ તમારે નોટમાં લખીને મોઢે કરવાના રહેશે. થેન્ક યુ.